सूरत में हवे लग्न प्रसंगों में पण सामाजिक कार्यो कराई रह्या छे। त्यारे सूरत ना कतारगाम खाते आवेली आत्मीय फार्म में योजायेला युवा पत्रकार वंदन भादाणी ना लग्न में ब्लड केम्प तेमज सर्वरोग निदान केम्पनुं भव्य आयोजन करवामां आव्युं। ब्लड केम्पनी अंदर 101 बोटलनो टार्गेट हतो। लग्न में आवता तमाम लोको माटे हेल्थ चेकअपनुं पण आयोजन करायुं। वंदन भादाणी ना लग्न में सामाजिक कार्य करता सौ कोई कामगीरी ने आवकारी हती। लग्न प्रसंग में गृह राज्यमंत्री हर्ष सं केंद्रीय रेलवे राज्यमंत्री दर्शना बेन जरदोश आपना प्रदेश प्रमुख सहित नेताओं आशीर्वाद आपवा पधार्या हता। सूरत में हवे लग्न प्रसंगों में पण सामाजिक कार्यो कराई रह्या छे। त्यारे सूरत ना कतारगाम खाते आवेली आत्मीय फार्म में योजायेला युवा पत्रकार वंदन भादाणी ना लग्न में ब्लड केम्प तेमज सर्वरोग निदान केम्पनुं भव्य आयोजन करवामां आव्युं। ब्लड केम्पनी अंदर 101 बोटलनो टार्गेट हतो। लग्न में आवता तमाम लोको माटे हेल्थ चेकअपनुं पण आयोजन करायुं। वंदन भादाणी ना लग्न में सामाजिक कार्य करता सौ कोई कामगीरी ने आवकारी हती। लग्न प्रसंग में गृह राज्यमंत्री हर्ष सं केंद्रीय रेलवे राज्यमंत्री दर्शना बेन जरदोश आपना प्रदेश प्रमुख सहित नेताओं आशीर्वाद आपवा पधार्या હતા। મારું નામ વંદન કુમાર ભાદાણી છે। વંદનભાઈ, આજે બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે, કયા કારણસર અને શું વિશેષ શું? લોકો લગ્ન તો કરતા હોય છે, એની યાદગીરી માટે ઘણા ખર્ચા પણ કરતા હોય છે, પણ એક સમાજ સેવા પણ થાય મારા વતી કે મારા પરિવાર વતી। એના માટે મારા પરિવાર અને મારા લગ્નમાં આવનાર તમામ મહેમાનો પણ સમાજસેવા મારા થકી કરી શકે એ જ ભાવના સાથે મેં આજે બ્લડ ડોનેશન માટે કિરણ હોસ્પિટલ અને સાથે સાથે એક હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરાવ્યું છે, જેમાં કેન્સર અને હૃદયરોગના નિષ્ણાંત ડૉક્ટરશ્રીઓ આવેલા છે અને તમામને માર્ગદર્શન અને ચેકઅપ કરી આપી રહ્યા છે। મારો લક્ષ્યાંક 101 બોટલનું છે અને લગભગ અત્યાર સુધીમાં 60 ઉપર તો થઈ ગયું છે, હજી 2-2.5 કલાક રક્તદાન ચાલવાનું છે। હૃદયના છે, પછી કેન્સર અંગે જાગૃતિ માટે કેન્સરના ડૉક્ટરશ્રીઓ પણ અહીંયા જોડાયા છે, જેઓ ફ્રી ઓફ કોસ્ટ એ પણ સેવામાં આવ્યા છે અને મને એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે મારા વતી કંઈક ને કંઈક સમાજને કંઈક ફાયદો થાય। જનરલી જોતા હોઈએ છે સોશિયલ મીડિયા અને હું સોશિયલ મીડિયાનો સારો એવો યુઝર છું, તો કંઈક ને કંઈક એક તો અમારા ગુરુએ કહીને ગયા છે કે બીજાના ભલામાં આપણું બોલું। આપનો પરિચય? મારું નામ છે ભુવા મહેશ। વંદનભાઈનો એવો એક સંદેશ હતો કે મારા લગ્નની અંદર ખાલી એક યાદગાર ના રહે પણ લોકોને કંઈક હેલ્પ મળે એ માટે એક મારો સંદેશો રહેવો જોઈએ। ત્યારે એમને એવું કહેવું છે કે ડૉક્ટરની ટીમ દ્વારા ત્યારે ડૉક્ટરો પણ હાજર રહ્યા છે અને લોકોને ચેકઅપ પણ કરી રહ્યા છે। કેન્સરના ડૉક્ટર દીપેનભાઈ ભુવા છે, રીતેશભાઈ વેકરિયા છે, એમ્સ હોસ્પિટલના સંચાલન છે કરી રહ્યા છે અને ત્યારે તે હૃદયરોગ અને વિવિધ પ્રકારના તે ડૉક્ટર છે અને ત્યારે વિમલભાઈ થડુક છે એ ગ્રેસ્ટોનના ડૉક્ટર છે જે પથરી અને કિડનીના ડૉક્ટર છે। વંદનભાઈનો એવો ટાર્ગેટ છે કે 101 બોટલ થવી જોઈએ પણ લગભગ અત્યારે 50 બોટલ જેવી થઈ ગઈ છે। હું ડૉક્ટર વિમલ ધડુક છું, ગેસ્ટ્રો લેપ્રોસ્કોપિક અને બેરિયાટ્રિક સર્જન। હાલ મારી હોસ્પિટલ લાલ દરવાજા સ્થિત ગેસ્ટ્રોન હોસ્પિટલ છે। ઘણા અમે લગ્નો જોયા છે, અમે ઘણા લગ્નોમાં ગયેલા છીએ। વંદનભાઈને આ લગ્નમાં કંઈક અલગ કરવું હતું કે આપણે કંઈક લગ્ન તો થશે પણ જોડે જોડે કંઈક સેવા પ્રવૃત્તિ કરીએ, તો પછી એમનો આ વિચાર હતો અને અમે પછી મહેશભાઈ ભુવા અમે બધા સાથે જોડાયા અને મહેશભાઈ થકી આ એક નવતર પ્રયોગ થયો છે જેમાં આ લગ્ન સાથે સાથે સમાજસેવાનું કાર્ય એટલે કે એક બ્લડ ડોનેશન કેમ્પ થયેલો છે, જોડે જોડે મેડિકલ કેમ્પનું ફ્રીમાં આયોજન થયેલું છે। તો લગ્નમાં લોકો આવે છે, મજા કરે છે, પણ જોડે જોડે જે લોકોને રોગો કે કંઈક તકલીફો છે એનું અત્યારે જોડે જોડે નિદાન થઈ જાય અને જે જરૂરી છે એ સારવાર થઈ જાય, એ માટે એક ખૂબ જ સરસ પ્રયોગ, નવતર પ્રયોગ જે દુનિયા જે ચીલા પર ચાલે છે એનાથી અલગ ચાલવાની એક પ્રયત્ન થયો છે જે ખૂબ જ સરસ છે।
હું ડૉક્ટર દીપેન ભુવા છું, કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ, હાલ ભરત કેન્સર હોસ્પિટલ ખાતે કાર્યરત છું. તો આજે વંદનભાઈએ જે નવતર પ્રયોગ કર્યો છે, સામાજિક રીતે એક્ટિવ વંદનભાઈ, તો આ એક સમાજને રાહ ચીંધવાનો એક જે કાર્ય કર્યું છે એ લાગે છે કે આવકાર્ય છે. હવે મહેશભાઈ થકી અમને જે સેવાના કાર્યમાં જોડાયા છીએ, તો અમને મહેશભાઈએ કોન્ટેક કર્યો કે સાહેબ તમે આ પ્રવૃત્તિ માટે અવેલેબલ રહી શકશો ખરા. તો મેં તરત જ એમને કીધું કે આપણે આવા જે સામાજિક ઉપયોગી કાર્ય છે એના માટે અવેલેબલ રહીશું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.